गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? મજામાં? ચાલો ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા આપણે ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે છે એ ધોરણ 4 ની અંદર આજે કયો સબ્જેક્ટ શીખીશું? આજે આપણે છે એ સ્ટાન્ડર્ડ 4 ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે હમણાં શું શરૂ કર્યું છે ખબર છે? યુનિટ 6 છે. યુનિટ 6 નું નામ શું છે કોને ખબર છે? યુનિટ 6 નું નામ છે કુકુ ઇઝ કોલિંગ, બરાબર. એમાં આપણે છે હાલ રિવિઝન કરી રહ્યા છે. શું કરી રહ્યા છીએ? રિવિઝન કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રિવિઝન કર્યું હતું. શેનું રિવિઝન કર્યું હતું? કોને યાદ છે? પિક્ચર્સ ઉપરથી ક્વેશ્ચનના આન્સર, ફિલિંગ ધ બ્લેન્ક્સ અને પિક્ચર્સ ઉપરથી કરેક્ટ આન્સર છે એ ટીક કરવાનું હતું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ 3 ક્વેશ્ચનનું રિવિઝન કરેલું હતું, બરાબર છે. આજે જે રિવિઝન કરવાનું છે એ છે એ ટોપિકનું નામ છે ઇઝ શી ડાન્સિંગ. શું નામ છે એ ટોપિકનું? ઇઝ શી ડાન્સિંગ. એટલે શું થાય? રીડ કરો તો તમે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તમે રીડ કરી અને મને સમજાવો તો આપણે આ ટોપિક પણ છે એ અગાઉ જ્યારે આપણે આ યુનિટ 6 ચાલતું હતું ત્યારે આપણે શીખી જ ગયા છીએ. તો તમે લોકો રીડ કરી અને મને કહો તો. શું કે છે આની અંદર? ઇઝ શી ડાન્સિંગ એટલે કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષી ની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. તો આ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં હોય છે. શું કહે છે? કે ઇઝ શી ડાન્સિંગ જે છે એની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. ક્રિયા એટલે શું? તો કે અમુક પક્ષી છે એ ઉડતા હોય, પક્ષુ છે એ કંઈક ખાતા હોય, કોઈ વ્યક્તિ છે એ કંઈક ક્રિયા કરી રહ્યું હોય, જેમ કે ડાન્સ, લખી રહ્યું હોય, સિંગિંગ ગાઈ રહ્યું હોય, એવી ક્રિયા એ કરી રહ્યા હોય તો એના વડે શેનાથી પ્રશ્ન પૂછાય છે? ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. શેના વડે પ્રશ્ન પૂછાય છે? ઇઝ વડે.
તો આ પ્રશ્નનો ઉત્તર છે એ માત્ર યસ અથવા નો માં જ હોય છે. શેમાં હોય છે? યસ અથવા નો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે આપેલું છે કે ઇઝ શી ડાન્સિંગ, શું તે નૃત્ય કરી રહી છે? તો હંમેશા આપણે ખબર છે કે શી છે એ નારી જાતિ માટે, કોઈ પણ સ્ત્રીની વાત કરવામાં આવી હોય ત્યારે શી વપરાય છે. હી કે કોઈ પણ નર જાતિ, પુરુષ જાતિ, કોઈ પણ છોકરાનું નામ લેવામાં આવ્યું હોય ત્યારે હી વપરાય છે. અને ઇટ કોઈ પણ પશુ પ્રાણી કે પક્ષીની વાત કરવામાં આવી હોય ત્યારે ઇટ વપરાય છે. જ્ઞાન્યતર જાતિ માટે ઇટ વપરાય છે. કોઈ પણ છોકરીનું નામ છે જેમ કે નેહા, તો હવે આપણે જવાબની અંદર નેહા નથી લખવું, તો નેહાની જગ્યાએ આપણે આન્સરની અંદર શું લખી શકીએ? તો કે ભાઈ શી, શું લખી શકીએ? શી લખી શકીએ. એવી જ રીતે સ્ટુડન્ટ્સ અહીંયા આગળ જુઓ, ઈ શી ડાન્સિંગ એટલે કે શું તે નૃત્ય કરી રહી છે. તો જો એ નૃત્ય કરી રહી હોય તો જવાબની અંદર લખવાનું યસ શી ઇઝ ડાન્સિંગ, હા તે નૃત્ય કરી રહી છે. યસ શી ઇઝ, હા તે છે એટલે કે હા તે નૃત્ય કરી રહી છે. અથવા તે નૃત્ય નથી કરી રહી તો શું લખવાનું? નો શી ઇઝ નોટ ડાન્સિંગ. શું એ નૃત્ય નથી કરી રહી તો શું લખવાનું? નો શી ઇઝ નોટ ડાન્સિંગ એટલે કે ના તે નૃત્ય કરી રહી નથી. એવી જ રીતે સ્ટુડન્ટ્સ બીજું એક્ઝામ્પલ આપી રહેલું છે આપણે અહીંયા કે ઇઝ શી સિંગિંગ. અહીંયા આગળ તમને પૂછવામાં આવેલું છે શું તે ગાઈ રહ્યો છે. તો જો હા તે ગાઈ રહ્યો હોય તો આપણે જવાબ આપવાનો યસ હી ઇઝ સિંગિંગ. શું જવાબ આપવાનો? યસ હી ઇઝ સિંગિંગ, હા તે ગાઈ રહ્યો છે. યસ હી ઇઝ એટલે કે હા તે છે. અથવા શોર્ટમાં આન્સર આપવો હોય તો યસ હી ઇઝ. એનો નથી ગાઈ રહ્યો તો કેવી રીતે જવાબ આપવાનો? નો હી ઇઝ નોટ સિંગિંગ, ના તે ગાઈ રહ્યો નથી. નો હી ઇઝ નોટ સિંગિંગ એટલે કે ના તે ગાઈ રહ્યો નથી. અથવા શોર્ટમાં એનો આન્સર આવશે નો હી ઇઝ નોટ. નો હી ઇઝ નોટ, ના તે નથી. આપણે સમજી જવાનું કે ના તે ગાઈ રહ્યો નથી. તો સ્ટુડન્ટ્સ લોંગ ક્વેશ્ચનમાં અરે કેવી રીતે બંને રીતે જવાબ આપવાનો, શોર્ટમાં અને પૂરો આન્સર. તો પહેલું છે યસ શી ડાન્સિંગ, શું તે નૃત્ય કરી રહી છે. તેનો જવાબ છે યસ શી ઇઝ ડાન્સિંગ. અને યસનો ને યસનો પાછો શોર્ટ આન્સર છે યસ શી ઇઝ. બંનેમાંથી કોઈ પણ લખો તો ચાલે. હવે આપણે એનો જવાબ દેવો છે ના તે નૃત્ય કરી રહી નથી. તો એનો જવાબ આપણે કેવી રીતે આપીએ છીએ કે નો શી ઇઝ નોટ ડાન્સિંગ. અથવા એનો શોર્ટ આન્સર નો શી ઇઝ નોટ. એવી જ રીતે બીજું એક્ઝામ્પલમાં પણ આપણે પૂછ્યું છે કે ઇઝ ઇટ સિંગિંગ, શું તે ગાઈ રહ્યો છે. તો એમાં પણ આપણે એ જ રીતે જવાબ આપીએ છીએ કે યસ હી ઇઝ સિંગિંગ, હા તે ગાઈ રહ્યો છે. અથવા એનો શોર્ટ આન્સર યસ હી ઇઝ. એવી જ રીતે સ્ટુડન્ટ્સ ના તે ગાઈ રહ્યો નથી, નો ની આન્સર આપણે આન્સર આપવો છે. તો કે નો હી ઇઝ નોટ સિંગિંગ. અથવા એનો શોર્ટ આન્સર નો હી ઇઝ નોટ.
તમે આ બંને રીતે છે એ જવાબ આપી શકો છો. બંનેમાંથી કોઈ પણ એક જવાબ આપો તો પણ સાચું પડે. તો હવે અહીંયા તમને આગળ એક ચિત્ર આપેલું હશે અને બાજુમાં ક્વેશ્ચન પૂછેલો છે. તમારે આ જ રીતે આન્સર આપવાના છે. યસ હોય તો યસના બંને આન્સર આપવાના છે. જેમ કે અહીંયા આપેલા છે યસ હી ઇઝ સિંગિંગ અને યસ હી ઇઝ. નો હી ઇઝ નોટ સિંગિંગ ને નો હી ઇઝ નોટ. તો બંને રીતે છે અહીંયા આગળ આપણે આન્સર આપવાના છે. જુઓ એક એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. શું છે? ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ઉત્તર લખો. શું કીધું છે અહીંયા આગળ? કે તમે પિક્ચર્સ જુઓ, એનો ક્વેશ્ચન રીડ કરો અને એનો આન્સર છે. એક્ઝામ્પલ અહીંયા તમને બે આપેલા છે, એ એક્ઝામ્પલ પ્રમાણે છે એ તમારે આન્સર આપવાના છે. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇઝ હી થ્રોઈંગ અ બોલ. શું છે? ઇઝ હી થ્રોઈંગ અ બોલ. તો તમે એના જવાબની અંદર શું લખશો? નો હી ઇઝ નોટ. અહીંયા તમને પિક્ચર્સની અંદર દેખાય છે કે થ્રો કરે છે બોલ? નહીં, એ શું કરે છે? એ દડાને કિક મારે છે, પગથી લાત મારે છે. એ થ્રો કરતો નથી. તો આપણે જવાબની અંદર લખીએ છીએ કે નો હી ઇઝ નોટ. એ શોર્ટ આન્સર લખ્યો. હવે પૂરો આન્સર લખવો હોય તો કેવી રીતે લખાય? તો કે નો હી ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ. હવે એવી જ રીતે બીજું પિક્ચર્સ જુઓ તમે. બીજા પિક્ચરની અંદર છે એ છોકરી હસી રહી છે. શું કરી રહી છે? હસી રહી છે. તો એમાં તમને સામે ક્વેશ્ચન પૂછ્યો છે કે ઇઝ શી લાફિંગ. તેણી હસી રહી છે. તો તમે શું જવાબ આપશો? યસ શી ઇઝ. હા, તેણી હસી રહી છે. અથવા પૂરો આન્સર કેવી રીતે આપશો? કે યસ શી ઇઝ લાફિંગ. કેવી રીતે આપશો? યસ શી ઇઝ લાફિંગ. તો સ્ટુડન્ટ્સ, તમને આ છે એ રફ બુકની અંદર કેવી રીતે લખવાનું છે એ ખબર છે. ચિત્રો છે, ચિત્રની અંદર જે ક્રિયા આપેલી છે એ તમારે બોક્સ બનાવી અને એ બોક્સની અંદર છે તમારે ચિત્ર ડ્રો નથી કરવાનું, પણ એની ક્રિયા લખવાની છે. શું કરવાનું છે? એની ક્રિયા છે એ લખવાની છે. એટલે કે પેલું છે એક્ઝામ્પલની અંદર કે કિક મારવી, દડાને કિક મારવી. પછી બીજું છે એ છે હસવું, લાફિંગ. તમારે બોક્સની અંદર એ રીતે લખવાનું છે. બરાબર છે? હવે આપણે આગળ છે એ જોઈએ ક્વેશ્ચન. જુઓ તો ફર્સ્ટ પિક્ચરની અંદર તમને શું દેખાઈ રહ્યું છે? આનો જવાબ છે એ સ્ટુડન્ટ્સ તમારે મને આપવાના છે. તો પહેલા પિક્ચરની અંદર તમને શું દેખાઈ રહ્યું છે? છોકરી છે એ શું કરી રહી છે? દોરડું કૂદી રહી છે. તો દોરડા કૂદવાની ક્રિયાને શું કહેવાય? વેરી ગુડ, સ્કિપિંગ. તો અહીંયા આપણે ક્વેશ્ચન પૂછેલો છે ઇઝ શી જમ્પિંગ. તેણી કૂદકો મારી રહી છે. તો કે ભાઈ ના, એ શું કરી રહી છે? સ્કિપિંગ, દોરડું કૂદી રહી છે.
तो जवाब ની અંદર આપણે શું લખીશું? નો શી ઇઝ નોટ. અને આ થયો શોર્ટ આન્સર કે નો શી ઇઝ નોટ. હવે આપણે એનો પૂરો આન્સર લખવો હોય તો કેવી રીતે લખશું? નો શી ઇઝ નોટ જમ્પિંગ. કેવી રીતે લખીશું? નો શી ઇઝ નોટ જમ્પિંગ. હવે તમે બીજું જુઓ, બીજાની અંદર તમને શું કીધું છે? પિક્ચરની અંદર તમને શું દેખાઈ રહ્યું છે? કે છોકરો છે એ દોડી રહ્યો છે. શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. તો તમે જુઓ, ક્વેશ્ચન તમને પૂછેલો છે કે ઇઝ હી રનિંગ. શું ક્વેશ્ચન પૂછેલો છે? ઇઝ હી રનિંગ. તો એમાં શું જવાબ આવશે સ્ટુડન્ટ? તો કે હા ભાઈ, એ પિક્ચરની અંદર દોડી રહ્યો છે. તો જવાબની અંદર આવશે પેલા યસ હી ઇઝ. શું આવશે? યસ હી ઇઝ. હવે એનો પૂરો આન્સર આપણે લખવો છે તો કેવી રીતે લખીશું? એ કોણ કહેશે મને કે આપણે પૂરેપૂરો આન્સર લખવો છે? તો કેવી રીતે લખીશું? તો એમાં આપણે લખીશું યસ હી ઇઝ રનિંગ. કેવી રીતે લખીશું? યસ હી ઇઝ રનિંગ. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? હવે જુઓ તો થર્ડ પિક્ચરની અંદર શું કરી રહ્યો છે? દડાને થ્રો કરી રહ્યો છે. દડો છે એ ફેંકી રહ્યો છે. આપણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે ઇઝ હી કિકિંગ ધ બોલ. તે દડાને પગથી લાત મારી રહ્યો છે. તો તમને પિક્ચરની અંદર દેખાય છે કે દડાને પગથી લાત મારી રહ્યો હોય? તો કે ના, એ શું કરી રહ્યો છે? તો કે એ છે દડાને થ્રો કરી રહ્યો છે. તો આપણે જવાબની અંદર શું લખીશું? નો He is not. No, he is not. હવે આપણે એનો પૂરો આન્સર લખવો હોય તો કેવી રીતે લખીશું? No, he is. No, he is not kicking the ball. કેવી રીતે લખાશે? No, He is not kicking the ball. The students, તમે લોકો ઝડપથી છે એ આ તમારી રફ બુકની અંદર લખી લ્યો. હવે એના પછી જોઈએ ફોર્થ પિક્ચરની અંદર તમને શું દેખાય છે? છોકરી છે એ
બેઠેલી છે ખુરશી ઉપર. શું કરી રહી છે છોકરી? ખુરશી ઉપર બેઠેલી છે. તો તમે જુઓ, તમને ક્વેશ્ચન પૂછ્યો છે ઇઝ શી સિટિંગ, તે બેઠી છે. ઇઝ શી સિટિંગ, તો એનો જવાબ શેમાં આવશે? યસમાં આવશે કે નોમાં આવશે સ્ટુડન્ટ્સ? એનો જવાબ છે એ યસમાં આવશે. તો કે યસ હી ઇઝ. અને પૂરો જવાબ આપણે લખવો હોય તો કેવી રીતે લખાશે? યસ શી ઇઝ સિટિંગ. શું આવશે? યસ શી ઇઝ સિટિંગ. એના પછીનો ક્વેશ્ચન જુઓ, એના પછીનું પિક્ચર જુઓ. શું છે પિક્ચર્સ ની અંદર? છોકરી છે એ ડાન્સ કરી રહી છે, નાચી રહી છે. શું કરી રહી છે? ડાન્સ કરી રહી છે. છોકરી છે એ નાચી રહી છે. તો ત્યાં આગળ આપણે શું છે ક્વેશ્ચન જુઓ તો, ઇઝ શી સિંગિંગ. શું છે? ઇઝ શી સિંગિંગ. તો જવાબની અંદર શું આવશે? નો શી ઇઝ નોટ. કારણ કે એ કાંઈ ગાઈ રહી નથી, એ શું કરી રહી છે? ડાન્સ કરી રહી છે, નૃત્ય કરી રહી છે. હવે એનો પૂરો આન્સર લખવો હોય તો કેવી રીતે લખાશે? નો શી ઇઝ નોટ સિંગિંગ. નો શી ઇઝ નોટ સિંગિંગ. હવે એના પછીનું છે પિક્ચર્સ, એમાં છે એ છોકરો છે એ જમી રહ્યો છે, કાંઈ ખાઈ રહ્યો છે. તો તમને ક્વેશ્ચન પૂછેલો છે ઇઝ હી ઈટિંગ. શું ક્વેશ્ચન પૂછેલો છે? ઇઝ હી ઈટિંગ. તો એમાં શું જવાબ આવશે સ્ટુડન્ટ્સ? વેરી ગુડ, એમાં જવાબ આપશે યસ હી ઇઝ. અને એનો પૂરો જવાબ શું આવશે? યસ હી ઇઝ ઈટિંગ. શું આવશે? યસ હી ઇઝ ઈટિંગ. તો ચાલો ઝડપથી લખી લ્યો. એના પછી જુઓ તો, છોકરી છે એ સેવન પિક્ચર્સ ની અંદર શું કરી રહી છે? છોકરી છે એ તાળી પાડી રહી છે. તો આપણે ક્વેશ્ચન પૂછ્યો છે ઇઝ શી ક્લેપિંગ. તો તાળી પાડવી એને આપણે શું કહીએ? ક્લેપિંગ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, શું કહીએ? ક્લેપિંગ. તો આપણે ક્વેશ્ચન એમ જ પૂછેલો છે કે ઇઝ શી ક્લેપિંગ. તો આપણે પિક્ચરની અંદર દેખાય જ છે કે હા, એ તાળી પાડી રહી છે. તો ત્યાં આગળ આપણે શું લખીશું? યસ શી ઇઝ. એનો પૂરો આન્સર આપણે શું લખીશું? યસ શી ઇઝ ક્લેપિંગ.
Yes, she is clapping. પછી આઠમું પિક્ચર્સ જુઓ તો શું દેખાય છે? છોકરો છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો ઝાડ ઉપર ચડવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? વેરી ગુડ, ક્લાઇમ્બિંગ ટ્રી. ક્લાઇમ્બિંગ ટ્રી એટલે શું થાય? ઝાડ ઉપર ચડવું. તો આપણે સામે ક્વેશ્ચન પૂછેલો છે કે ઇઝ હી ક્લાઇમ્બિંગ અ ટ્રી? શું પૂછેલું છે? ઇઝ હી ક્લાઇમ્બિંગ અ ટ્રી? તો એમાં તમે શું જવાબ લખશો? યસ, હી ઇઝ. અને પૂર્ણ જવાબ કેવી રીતે લખશો? યસ, હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હવે નાઇન પિક્ચર્સની અંદર તમને શું દેખાય છે? છોકરી છે એ બુક વાંચી રહી છે. બુક વાંચવાની ક્રિયાને શું કહેવાય? તો કે રીડિંગ. શું કહેવાય? રીડિંગ. તો તમને ક્વેશ્ચન પૂછ્યું છે ઇઝ શી સ્લીપિંગ? તમને ક્વેશ્ચનની અંદર પૂછ્યું છે કે તેણી સૂતી છે? તો જવાબની અંદર શું આવશે? નો, શી ઇઝ નોટ. નો, શી ઇઝ નોટ. નો, શી ઇઝ નોટ સ્લીપિંગ. શું આવશે? નો, શી ઇઝ નોટ સ્લીપિંગ. એના પછી ટેન નંબરના પિક્ચર્સની અંદર શું દેખાય છે? કે છોકરો છે એ બુકમાં લખી રહ્યો છે. શું કરી રહ્યો છે? બુકની અંદર લખી રહ્યો છે, રાઇટિંગ કરી રહ્યો છે સ્ટુડન્ટ્સ. તો આપણે અહીંયા પૂછ્યું છે ઇઝ હી સિંગિંગ? તે ગાઈ રહ્યો છે. તો જવાબની અંદર શું આવશે? નો, હી ઇઝ નોટ. અને પૂર્ણ જવાબમાં આપણે શું લખીશું? નો, હી ઇઝ નોટ સિંગિંગ. શું કરી રહ્યો છે? રાઇટિંગ કરી રહ્યો છે. એટલે આપણે જવાબની અંદર લખ્યું નો, હી ઇઝ નોટ સિંગિંગ. હવે અગિયારમો પિક્ચર્સ જુઓ તમે. છોકરી છે દોડી રહી છે. તો દોડવાની ક્રિયાને શું કહેવાય? રનિંગ. વેરી ગુડ. શું કહેવાય? રનિંગ. તો આપણે ક્વેશ્ચન સામે શું પૂછેલો છે? ઇઝ શી રનિંગ? તો આપણે એમાં શું આન્સર લખીશું? યસ, શી ઇઝ. પૂર્ણ આન્સર શું લખીશું? યસ, શી ઇઝ રનિંગ. યસ, શી ઇઝ રનિંગ. હવે જુઓ 12 નંબરનું પિક્ચર્સ છે. એમાં છે એ છોકરો છે એ પતંગ ચડાવી રહ્યો છે. પતંગ ચગાવી રહ્યો છે. પતંગ ચગાવવાની ક્રિયાને શું કહેવાય? તો પતંગ ચગાવવાની ક્રિયાને ફ્લાઇંગ અ કાઇટ. શું કહેવાય? ફ્લાઇંગ અ કાઇટ. તો સ્ટુડન્ટ્સ, હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ આપણે ક્વેશ્ચન પૂછેલો છે. તો એમાં શું આવશે? યસ, હી ઇઝ. યસ, હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. તો સ્ટુડન્ટ્સ, આ હતું આપણું ક્વેશ્ચન 4નું રિવિઝન. ઓકે, તો એમાં પણ આજે તમને હોમવર્ક છે એ ફરી એક વખત વિડીયો જોવાનું અને ક્વેશ્ચનના આન્સર છે બરાબર રીતે સમજવાના. અત્યારે તમે બધાએ રફબુકની અંદર લખેલું જ છે અને ન લખ્યું હોય તો તમારું હોમવર્ક રફબુકની અંદર લખવાનું છે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.